हेलो फ्रेंड, हूँ जितेंद्र गोहेल, अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में आप तमाम माल मित्रों स्वागत है। मित्रों, आज नो वीडियो खास जवाहर नवोदय माटे, खास अपने मित्रों घना समय थी जवाहर नवोदय जे परेश परीक्षा छे एनी एक प्रिपरेशन करिए छे, एक लक्ष्य लई अने ध्येय तरफ अपने आगळ वधीए छे अने અહીંયા સુધી પહોંચવા, કે એક્ઝામ સુધી પહોંચવું નથી, આપણે મેરિટમાં આવવું છે, તો એના માટે દરેક વાલીના એક પ્રશ્ન છે, મારું બાળક કઈ રીતે સિલેક્શન થાય? હવે જે પછીનો સમય છે મિત્રો, આપણી પાસે જે 120 દિવસ આસપાસ મિત્રો હવે આ વધેલા છે, એક્ઝામ છે મિત્રો 10 એપ્રિલે નવોદયની, ઓકે, અત્યારે ડિસેમ્બર માસ ચાલી રહ્યો છે, તો મારી પાસે જે મળેલો સમય છે મારો બેસ્ટ ઉપયોગ કઈ રીતે કરવું, જેનાથી મારું વર્ક છે મિત્રો, ઓકે, હું જે કામ કરું છું, જે મહેનત કરું છું, યોગ્ય દિશામાં પણ જાય, ઓકે, યોગ્ય દિશામાં જાય અને મારું બાળક છે એ સિલેક્શનમાં, આવા દરેકના સપના છે, દરેકના મૂંઝવતા પ્રશ્ન છે, કઈ રીતે આ સમયનો મારે બેસ્ટ ઉપયોગ કરવો, તો તમારા ખાસ કે પ્રશ્ન છે વાલીના મૂંઝવતા પ્રશ્ન કે ભાઈ મારું બાળક કઈ રીતે સિલેક્ટ થાય તો પાસ થાય, આપણે વાત થઈ છે પાસ કરવાની વાત છે, તો એના માટે મારું પ્લાનિંગ કેવું હોવું જોઈએ, કઈ રીતે તૈયારી કરવી, ઓકે, એ તમામ બાબતના જે પ્રશ્નો છે એના ડાઉટ એના મનના પ્રશ્નને આજના વિડીયોમાં આપણે તમામ પ્રશ્નોનું સમાધાન આપશું, ઓકે, નવોદયના બાદ, તો એ વાલીએ પણ વિડીયો જોવાનો ખાસ પૂરો છે, બાળક કરતા મિત્રો ભૂમિકા વાલીની છે, ઓકે, ખાસ જો વાલી જ આમાં જો ધ્યાન નહીં આપે તો પોતાના બાળકનું ભવિષ્ય છે મિત્રો અંધકારમય છે, અત્યારની પરિસ્થિતિ વાત કરીએ તો શાળા બંધ છે, તો જે યુટ્યુબમાંથી ને ટેકનોલોજીથી હોમ લર્નિંગથી તમને વિડીયો આપતા હોય, તમે શીખતા હોય બાળકો, પણ એમાં બાળક મોબાઈલ લઈને શું કરે છે એનું નિરીક્ષણ એને મારે કરવાનું છે, મોબાઈલમાં ગેમ નથી રમતો ને, મોબાઈલમાં બીજું ચાલુ નથી કરતો ને, એ તમારે પ્લાનિંગ કરવાનું છે ને, એ માટે તમારે વાલીએ વાલી છે ને મિત્રો મુખ્ય ભૂમિકા છે, ઓકે, ગુડ પ્લાનિંગ કરશો ને તો હાફ સક્સેસ, જો તમારું બેસ્ટ પ્લાનિંગ હશે તો તમારી અડધી સફળતા તમારા પ્લાનિંગના કારણે તમને મળે છે, તો મારા ભવિષ્ય મારા બાળકના ભવિષ્ય માટે હું 4 મહિના ન આપી શકું, જો જીતુ સર તમારા માટે યાદ રાખજો છેલ્લા લોકડાઉન થી મિત્રો રોજ 5 વાગે વિડીયો અપલોડ કરતા હોય, બુક તમારા માટે સાહિત્ય નિર્માણ કરતા હોય મિત્રો, 2 જ મહિનામાં યાદ રાખજો, 2 જ મહિનામાં અમે અપેક્ષા જ્ઞાન કી બુક લખી અને તમારા સુધી પહોંચાડી દીધી, વિચાર કરો કેવડો 24 કલાકમાંથી મિત્રો અમે 18 કલાક તમારા માટે કામ કર્યું છે, એક દિવસ સૂતા નથી, કેમ કે મારા બાળકો મારા જે ભાઈ છે નાના ભૂલકા છે એ નવોદયમાં મેન્ટલ એબિલિટી ટેસ્ટ 50 માંથી 50 લઈ આવશે, આકૃતિની અંદર અને ફકરાની વાત કીધું ફકરામાં પણ 25 માંથી 25 લઈ આવે, આવું અમારું પ્લાનિંગ હતું, તો શું તમે તમારા બાળક માટે આ 4 મહિના રોજની 4 કલાક ન આપી શકો? આપી શકો, પણ શું જરૂરી છે પ્લાન કઈ રીતે મારે કરવું, તો ચાલો આજે આપણે આ તમામ બાબતોનું થોડુંક આયોજન કરી લે, પ્લાનિંગ કરી લે અને નવોદય માં જ મારું સિલેક્શન કરું છે આ સપના મારા, ઓકે, સફળતા એક દિન મેં નહીં મિલતી, યાદ રાખજો મિત્રો, સફળતા એક દિન મેં નહીં મિલતી, પણ અગર થામ લો તો એક દિન સફળતા જરૂર મિલતી હૈ, એક દિવસે સફળતા ન મળે મિત્રો તમે નક્કી કરી લો ને તો એક દિવસ તમે જરૂર સફળ થશો, એટલા માટે મારે સફળ બનવું છે ને માટે મારું પ્લાનિંગ આયોજન ખૂબ જરૂરી છે, ઓકે, તો નવોદય માટે આજે આપણે સમજીએ છીએ, થોડું મનોમંથન કરવાનું છે, વાલી સાથે થોડું સંવાદો કરવાના છે, બાળકો સાથે પણ થોડી વાતો કરવી છે, તો પહેલી બાબત વિડીયોને પૂરો જોવાનો છે અને વિડીયો શેર કરવાનો, ચાલો તમારા સોશિયલ મીડિયામાં તમામ લોકો સુધી આજનો વિડીયો શેર કરી દો, પહેલું કામ મિત્રો શેરિંગ, વિડીયો ચાલુ છે ત્યારે જ શેર કરી દો, ચાલો ફટાફટ શેર કરી બીજા લોકોને જોડો, સાથે શરૂ કરીએ નવોદય માટે આપણે જે પ્લાન કરીએ છીએ એનું માર્ગદર્શન માટે આપણે થોડુંક વાત કરીએ, એક સમાચાર તમારા માટે સારા છે કે નવોદયના ફોર્મ છે મિત્રો દર વર્ષ કરતા આ વર્ષે ફોર્મ ઓછા ભરાના, પહેલી બાબત જે એક્ઝામ રિલેટેડ આપણે કામ કરવાનું છે સ્માર્ટ વસ્તુ કરવી છે,
पहली वस्तु तो नवोदय ना दर वर्षे जेटला फॉर्म भराय छे एना टकावारी आ वर्षे डाउन छे। दर वर्षे दाखला एक्जाम्पल बोलू छू के भाई राजकोट जिल्लानी वात करीए के जामनगर, जामनगर नी अंदर गए वर्षे 5000 फॉर्म भराना होय तो आ वर्षे जामनगर मां 4000 फॉर्म भराना होय, 1000 डाउन गया छे। એટલે તમારા જે કોમ્પિટિટિવ તમારી સાથે હરીફ હતા એની સંખ્યા દર વર્ષ કરતા આ વર્ષે ઓછી છે, એટલે તમારો ચાન્સ વધી જશે। બીજી બાબત, આ અત્યારે હાલ ઓછા કોચિંગ પણ સેન્ટર એટલા બધા નથી કે જે બાળકોને બહાર મૂકી શકે અને ભણાવી શકે, ઘરે રહીને જ ભણાવે છે। એટલે તમારી સાથે મિત્રો અત્યારે હોમ લર્નિંગ થી સ્વ પ્રયત્ન થી અથવા ટેકનોલોજી થી આ રીતે જ તમારી સાથે તમારા જે અલગ અલગ ગામડાના બાળકો અત્યારે કોચિંગ લઈ રહ્યા છે, એટલે એ પણ એક અસર કરશે બાળકને। એટલે ઘણા બધા પરિણામ છે એ બાળક માટે આ વર્ષે નવોદય માટે સારા સમાચાર। ઓકે, પણ હવે આપણે કઈ રીતે પ્લાનિંગ કરવું? 10 એપ્રિલ મિત્રો યાદ રાખજો, 10 એપ્રિલે નવોદયની એક્ઝામ છે જે આપણી પાસે 100 ને મિત્રો આ સમય વાત કરું છું, હું બોલું છું 120 દિવસ આસપાસ, એટલે મિત્રો સમજી લ્યો 4 મહિનાનો એપ્રોક્સ સમયગાળો છે। આ વિડીયો જ્યારે આપણે અપલોડ કર્યો એ દિવસથી આપણે ગણતા હોય તો 116-117 દિવસ આસપાસ, એટલે એપ્રોક્સ આપણે 4 મહિના ગણીએ મિત્રો, આપણી પાસે 4 મહિનાની અંદર મારે કેવું પ્લાનિંગ કરવું જોઈએ? જો મિત્રો પ્લાનિંગ વગર કોઈ વસ્તુ શક્ય નથી। ઇતિહાસ પણ મિત્રો ગવા છે, 1857નો જે વિપ્લવ નિષ્ફળ ગયો, અંગ્રેજો સામે મિત્રો આપણે નિષ્ફળ ગયા એનું મુખ્ય કારણ તપાસો, એકેયનું પ્લાનિંગ હતું। પ્લાનિંગ ન હોય તો મિત્રો તમે કોઈ પણ કામ તમે સફળ ન થાવ। જો ગુડ પ્લાનિંગ તો હાફ સક્સેસ એમ કહેવાય છે, તમારું આયોજન હશે તો તમને અર્ધી સફળતા મળશે। હિન્દ સ્વરાજ વખતે આપણે પણ અંગ્રેજીઓ સામે ગાંધીજીને અલગ અલગ લડ્યા હતા તો એનું પ્લાનિંગ હતું ને, એટલા જ માટે આપણને કોઈ પણ યુદ્ધમાં મિત્રો તમે જોવો જો પ્લાનિંગ કર્યું હશે ને તો યુદ્ધ એના જે રાજા છે એ જીતે છે। ઓકે, તો એના કારણો તમારે તપાસવા જોઈએ, તો એની અંદર ખાસ એનું પ્લાન, એનું એની આયોજન, એની વ્યૂહરચના, આ બધી જ બાબત અંદર કામ કરતી હોય છે। તો નવોદયમાં ન કરે, નવોદયમાં પણ મારી પાસે સમય જે મળ્યો છે એપ્રોક્સ, ઓકે, પહેલી બાબત તો આજે તમને સમય મળ્યો છે, સમયમાં મારે બેસ્ટ કામ કઈ રીતે કરવું, ઓકે, એનું પ્લાનિંગ આપણે કરીએ તો પહેલી બાબત તો આપણે જે નવોદયના પુસ્તક છે એની વાત કરીએ। ઓકે, નવોદય માટેનું જે અલગ અલગ અમે તમારા માટે મિત્રો 2 પુસ્તક લોન્ચ કર્યા છે, અપેક્ષા જ્ઞાનકી બુક 1 અને બુક 2, એ સિવાય પણ તમે માર્કેટમાંથી તમને સારા લાગે લઈ શકો છો। પહેલી વાત પુસ્તકની આપણે સાથે સાથે એટલા માટે કરીએ કે તમને આ વસ્તુની ખ્યાલ પડે। ઓકે મિત્રો, આ એક અપેક્ષા જ્ઞાનકીનું બુક 1 જેની અંદર આપણે મિત્રો અત્યારે ઓલમોસ્ટ બધા ચેપ્ટર આપણે 15મા ચેપ્ટર સુધી પહોંચી ગયા છે મિત્રો, આ ચેપ્ટર આની અંદર ને 15માના વિડીયો પણ ગયે મૂકેલા છે મિત્રો, શ્રેણી ચેપ્ટર તમે જોઈ શકશો, એટલે એપ્રોક્સ તમે કહો તો 15 ચેપ્ટર પૂરા થયા છે। તો આ બુક ની અંદર નવોદયનું મેથ્સ, હું બોલું છું નવોદયનું મેથ્સ, નવોદયના 20 વર્ષના પૂછાયેલા પ્રશ્નોનું સંકલન કરી અને એક બેસ્ટ તમારા માટે અમે પ્રયાસ આપ્યો છે આ બુક ની અંદર। બીજી વાત કરીએ મિત્રો, હમણાં જ આપણે ટૂંક સમયમાં જ તમારા માટે 2 મહિનાની અંદર જો અમે તમારા માટે આ એક બુક પણ લખી નાખી જે અપેક્ષા જ્ઞાનકી બુક 2 જેની અંદર મેન્ટલ એબિલિટી ટેસ્ટ આકૃતિ પણ છે, ફકરા પણ છે અને ટેસ્ટ। ઓકે, આની વાત પછી આપણે આગળ કરીએ, સાથે સાથે અમે તમારા માટે 4 મોડલ પેપર પણ આપ્યા છે મિત્રો, 4 અલગ અલગ મોડલ પેપર, એની સાથે મિત્રો તમને આવી OMR શીટ પણ તમને પાછળ આપેલી છે, આપ જોઈ શકો છો। ઓકે, તો આ આ સાહિત્ય સિવાય પણ તમે માર્કેટમાંથી કોઈ સાહિત્ય લઈ શકો છો, કોઈ આપણે એવું નથી કે મારી જ બુક લ્યો અને તૈયારી કરો, તમારી પાસે જે પણ બુક છે એની અંદર આપણે હવે પ્લાનિંગ કરવાની વાત કરીએ છીએ। પુસ્તકની વાત કરી, હવે મારે કઈ રીતે પ્લાનિંગ કરવું? પહેલી બાબત તો જે એની અંદર સવાર બપોર સાંજ, સવાર દિવસની 3 ભાગમાં વહેંચે, સવારે બપોરે અને સાંજે, બાળકે આ એક પ્લાનિંગ કરવાનું છે। સવારે મારે 3 કલાક આપવાની મિત્રો, અત્યારે શાળાએ જતા નથી બાળકો, ઘરે જ છે, માતા પિતા પણ ઘરે છે, તો એને અંદર ખાસ બપોરે આરામ કરવો હોય તો એ છૂટ છે એને, અને રાત્રે એને ખાસ કરીને 2 કલાક આપો અને 1 કલાક તો તમારે મારો વિડીયો જોવાનો થાય સાંજે, 1 કલાક એટલે ટોટલ આપી થશે 6 કલાક મિત્રો, 3 કલાકનું આખું આપણું આયોજન હોય તો 3 કલાકની અંદર જો સવારની વાત કરીએ તો સવારના તમે 3 કલાકની અંદર મિત્રો આકૃતિ બાળકોને ખૂબ ગમે મિત્રો, આકૃતિ તમને ખૂબ ગમે છે, આકૃતિ કરો રોજના મિત્રો, તમે એમ એપ્રોક્સ તમે કરો ને તો 5 ફકરા કરવાના મિત્રો, 5 ફકરાની તમારે ખાસ ટેસ્ટ આપવાની,
मित्रों हूँ बोलू छू टेस्ट आपवानी कहू छू कोई पण पांच फकरा तमे लेवाना अने एनो चोक्कस समय नी अंदर पूरु करवानो छे। मित्रों समय बोलू छू फकरा वाचवाना अने पहेला तो तमे एनी तैयारी करी अने आ रीते मित्रों तमे ओएमआर शीट मित्रों आ ओएमआर शीट नी जेरोक्स करावी लेवानी तमारे अने ओएमआर शीट मां तमारे आनी तैयारी करवानी छे। मित्रों आ बुक ज्यारे मैं लॉन्च करी अने लोको बाळको सुधी पहोंचाडी तरत ज अमारा मित्र धामी सर छे धोराजीमां तो एनी बेबनीए तरत ज आकृति विभाग पहेलो तो आकृति नी अंदर पहेली पहेला विभाग मां 60 65 जेटली आकृति छे तो ओएमआर शीट नी एने जेरोक्स कर लीधी मित्रों हूं बोलू छू ने जेरोक्स थी अहींया संख्या एक नंबर नी आकृति एनो जवाब एबीसीडी मां कयो तो सी आवे बीजा नो आ रीते एने फिलअप कर्यो। हवे एना आधारे खबर शुं पड़ी मित्रों एना पप्पाए अनुमान कर्युं के एक आकृति नो क्रम ई भूली गई 12मा नो जवाब एने 13मा मां कर्यो 13मा नो जवाब 14मा मां तो ए भूल एनी त्यां मित्रों अत्यारे जो प्रेक्टिस करी तो एना कारणे एने ख्याल आव्यो के मारे जे सर्कल करवाना छे एमां एक सर्कल चूकवानुं नथी जो आवुं ज परीक्षामां थाय तो बेबलीना 4 માર્ક કપાઈ જાય પણ જો એને અત્યારથી મિત્રો 4 મહિનાથી જો પ્લાનિંગ કરે છે ઓકે તો એના કારણે એને એક્ઝામમાં ખૂબ મહત્વ અને એક્ઝામમાં ખૂબ મદદરૂપ બનશે એટલે આપણે આવી ઓએમઆર શીટ છે હું તમને પીડીએફ આપીશ નવોદયની અને બુકમાં પણ આપી છે પહેલા તો એની પ્રિન્ટ આઉટ કઢાવી લો ઓકે જે તમને ફકરા છે તો 5 ફકરા છે આપણી બુકમાં પણ 100 ફકરા આપ્યા છે 5 ફકરા લઈ અને 25 મિત્રો 5 એકમાં આપણે જે 25 એટલે 4 પ્રશ્નો 5 પ્રશ્નો પૂછા હોય તો 5 ચોક 20 20 પ્રશ્નો સુધી ઓએમઆર શીટમાં તમારે કમ્પ્લીટ કરવાનું અને પછી તમારે ચેક કરવું ઓકે તો પહેલા આકૃતિ અને રોજના 5 ફકરા મિત્રો રોજના તમે 5 ફકરા કરશો ને તો આપણી પાસે જો મિત્રો 100 દિવસ હોય ને 100 મિત્રો 100 તો પણ તમારી પાસે 500 ફકરા થઈ જશે મિત્રો જો તમે રોજની મિત્રો આકૃતિ તમે 60 કરો ને 60 આકૃતિ તો તમારી પાસે મિત્રો સમય કેટલો છે 100 દિવસ છે તો 100 દિવસ આપણે ગણી 120 ને સાઈડમાં રાખીએ 100 લેખે ચાલી ને તો 6000 તમે આકૃતિ કરી શકો મિત્રો આ તમને એટલા માટે પ્લાન કરીએ છીએ કે આટલા દિવસમાં આટલું આપણે કરી શકીએ તાકાત આપણી પાસે છે આપણે ઉપયોગ નથી કરતા પ્લાનિંગ થી કરશું તો થશે બપોરે મિત્રો આરામ કરો કોઈ જાતની ટેન્શન લેવું નથી આપણે સાંજે 5 વાગે એટલે જીતુ સરનો 5 વાગે જીતુ સર તમારા માટે ઓનલાઈન વિડિયો લઈને આવે છે તો જીતુ સરના વિડિયો જુઓ એની બુક બનાવો જે પણ બાળકોએ બુક નથી બનાવી હજુ કહું છું વિડિયો રિફર કરો આગલા વિડિયો તમે બુકમાં લખી નાખો અને પ્લાનથી તમે ચાલો ઓકે અને આપણી જે બુકની અંદર પણ જે મહાવરા આપ્યા છે દાખલા તમારે જાતે કરવાના છે ઓકે અને જીતુ સરનો વિડિયો જોયા પછી આપણે ગણિતનું એક ટેસ્ટ તમારે ગણિત છે ગણિતનું એક ચેપ્ટર કરો અને મિત્રો એક ચેપ્ટર પતે પછી બીજું ચેપ્ટર ચાલુ કરો ઓકે પછી તમારે જાતે વાલીએ મિત્રો મિક્સ ચેપ્ટર ની ટેસ્ટ બનાવ મિશ્રણ મિત્રો મિશ્ર બોલું છું મિશ્ર બનાવો ટેસ્ટ આપો ઓકે કારણ કે આપણે આપણી બુક ની અંદર જે પણ બાળકોને ઈચ્છા હતી ટેસ્ટ ની તો મિત્રો આપણે અપેક્ષા જ્ઞાન કી બુક 2 છે ઓકે જે પણ બાળકોએ હજુ નથી લીધી લઈ લેજો કેમ કે આની અંદર આપણે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ગણિત પરિમિતિ અને ક્ષેત્રફળ ચેપ્ટર છે તો આ ચેપ્ટર પૂરું થશે એટલે આ ચેપ્ટર પૂરું થયા પછી મિત્રો સ્વમૂલ્યાંકન એટલે તમારી ટેસ્ટ ઓપન થશે આ જ પ્રશ્નોની તમારે જવાબ જોવા માટે ટેસ્ટ આપવાની છે એટલે મિત્રો અમે 20 ટેસ્ટ તમને બુકમાં આપી દીધી 20 ટેસ્ટ અમે બુકમાં તમને આપી છે હવે ચેપ્ટર વાઇઝ છે તો તમે ચેપ્ટર હવે તમારું પ્લાનિંગ શું છે મિત્રો વાલી તરીકે તમે મિત્રો આપણી આ 3000 બુક છે મિત્રો યાદ રાખજો આની અંદર બુક 1 ની અંદર મિત્રો 3000 દાખલા છે સમજો એ વાલી કાઈ તમારે કરવું નથી મિત્રો હું બોલું એટલું તમે ધ્યાન રાખો આ વિભાજ્યતાની ચાવીના ચેપ્ટર્સ છે મિત્રો વિભાજ્યતાની ચાવી તો વિભાજ્યતાની ચાવીના મિત્રો આપણે 150 દાખલા આપ્યા છે 150 માંથી તમે 5 પ્રશ્નો આમાંથી કાઢી નાખો 5 પ્રશ્નો કોઈ પણ આડા આવડે માં ટોપિક 1 ના ટોપિક 6 ના ટોપિક 9 ના ટોપિક 10 ના કોઈ પણ પ્રશ્નો મિત્રો તમે આમાંથી કાઢી નાખો ઓકે ભાઈ સંખ્યા જ્ઞાન એક સંખ્યા જ્ઞાન એક લ્યો ઓકે અથવા સંખ્યા જ્ઞાન બે બીજો ટોપિક લ્યો પ્રકરણ બે લ્યો એના કોઈ પણ 5 એટલે રોજના મિત્રો તમે આપણી બુક ના હું બોલું છું બુક ના તમે 10 પ્રશ્નો બનાવો મિત્રો પ્રકરણ બે પ્રકરણ ભેગા કરી પ્રકરણ બે અને પ્રકરણ 3 આ બંનેના ભેગા કરી તમે 10 પ્રશ્નો મિત્રો તમે વાલી બાળકને આપી સાંજે રોજ એની ટેસ્ટ લ્યો એવું નથી જીતુ સર ટેસ્ટ લેતો જ થાય તમે તમારું મૂલ્યાંકન જાતે કરાવો
અત્યારે આપણે મિત્રો અહીંયા ગણિતની ચેપ્ટરની વાત કરું તો અત્યારે આપણે સાદું વ્યાજે પૂરું કર્યું ને શ્રેણી ચેપ્ટર ચાલુ હશે XYZ આપણે કરીએ તો તમે આગલા ચેપ્ટર છે બાળકના પહેલું બીજું ત્રીજું એ ન કરાવી શકો ત્રણ ચેપ્ટરની ટેસ્ટ ભેગી લ્યો રોજ મિત્રો અથવા એકાંતરે હું રોજ નથી કહેતો એક દિવસ મૂકીને એક દિવસે તમે એનું ટેસ્ટ લ્યો ત્રણ ચેપ્ટરની ભેગી ટેસ્ટ પછી પાંચ છ સાત ની ભેગી લ્યો પછી એક થી પાંચ ની ભેગી લ્યો તો તમને એક અનુમાન લગાવી શકશો કે તમે તમારા બાળકને હું બોલું છું કે કયા ટોપિકમાં કયા કઈ મેથડ કયા કઈ રીત છે કે એ રીતમાં બાળક ભૂલ કરે છે અને જે વાલી છે ને ખાસ મારે એ પણ કેવું છે મિત્રો પૂછાયેલા દાખલા છે ને મિત્રો જો પૂછાયેલા સાદુ વ્યાજની આપણે વાત કરીએ તમારે મિત્રો આ સાદુ વ્યાજ ચેપ્ટર આપણું ચાલે સમજી લ્યો તો સાદુ અત્યારે સાદુ વ્યાજ આપણું ચેપ્ટર છે તો સાદુ વ્યાજમાં મિત્રો મેં 19 દાખલા આપ્યા છે પૂછાયેલા ઓકે તો મિત્રો તમે સંખ્યા જ્ઞાન એક લ્યો સંખ્યા જ્ઞાન બે એ પૂછાયેલા જ દાખલાની તમે ટેસ્ટ લ્યો સમજો છો હું બોલું છું પૂછાયેલા દાખલા નવોદયની પેટર્નના છે તો એ જ પેટર્નના દાખલા તમે તમારા બાળકને સતત 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 મહાવરો કરો મિત્રો મહાવરો કરવાથી જ બાળકને આવડશે એટલે પણ મારું એમ કહેવાનું છે કે તમે ટેસ્ટ જે તમે બનાવો હું પણ બનાવીશ તમારા માટે થોડો ફ્રી થાવ એટલે ટેસ્ટનું મારું ખૂબ પ્લાન છે આપણે ગણિતનો કોર્સ પૂરો થઈ જશે આકૃતિના વિડીયો આપણે શરૂ કરી દીધા છે 10 દિવસમાં આકૃતિના વિડીયો તમારા માટે પૂરા કરી દઈશ વિડીયો ગુજરાતીના ચાલુ છે ગણિત માટે આપણે જોઈએ તો હવે ઓછામાં ઓછા ધારીએ તો મિત્રો 20 દિવસમાં ગણિતનો કોર્સ પૂરો થઈ જાય પણ આપણે નિરાત રાખવી છે આપણી પાસે પુષ્કળ સમય છે સમય સારો છે તો આપણે નિરાતે ચાલશું ખાસ કરીને ગણિત બાબતમાં આપણે ચિંતા નથી કરવાની પછી તમારા માટે હું 2 મહિના સતત તમારા માટે હું પણ ટેસ્ટ આખું પ્લાનિંગ કરીશ કે ટેસ્ટ તમારા માટે અમે લઈએ ઓકે પણ તમે હાલ જે વાલી છે વાલીની કઈ ભૂમિકા હોવી જોઈએ મિત્રો ઓકે વાલીની ભૂમિકા હોવી જોઈએ તો તમારા મિત્રો ખાસ કરીને બાળક છે જો આ રીતે તમે 2 ચેપ્ટરની મિક્સમાં 10 પ્રશ્નની ટેસ્ટ કાઢો 3 ચેપ્ટરની મિક્સમાં કરીને અને 20 પ્રશ્નની ટેસ્ટ કાઢો ઓકે ને પૂછાયેલા પ્રશ્નો લ્યો તો મિત્રો તમારું બાળક છે એને આત્મવિશ્વાસ વધશે એક ને એક વસ્તુ શીખશે નહીં આવડે એ વિડીયો જોજો તો તમારું બાળકનો આત્મવિશ્વાસ મળે છે ને તો તમને સફળતા મળે છે એમનામ મિત્રો સફળતા નહીં મળે ઓકે સુભાષિત કાર્ય કીધું છે ઉદ્યમેને સિદ્ધ્યંતિ કાર્યાનીના મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મૃગ મિત્રો સિંહ છે ને જંગલનો રાજા છે ને તો એ શિકાર કરવા જંગલની અંદર જવું પડે છે એના હુતા સિંહના મોઢામાં સસલા ન આવી જાય એના માટે એને જંગલમાં જવું પડે છે રાજા જંગલનો છે તો પણ ખોરાક માટે દોડવું પડે છે એમ મારે પણ મારા બાળકને નવોદયમાં લઈ આવવો હોય ને તો મારે એના માટે જાગવું પડે છે જો મિત્રો જીતુ સર એક દોડે તો કોઈ દિવસ સફળતા ન મળે તમારે પણ એટલું જ દોડવાનું છે જેટલું અમે કહીએ છીએ એ મુજબ તમે પ્લાન કરી લ્યો અને મિત્રો OMR શીટની ઝેરોક્સ કરી લ્યો હું તમને PDF આપીશ અને ડે બાય ડે આયોજન કરો બપોરે બાળકને શાળાએ ન જાય તો આરામ કરવા દો સવારે 3 કલાક બપોરે સાંજે પણ 2 કલાક પત્તા 1 કલાક એને મળે અને રમવાનો ટાઈમ આપો એને રમવા બાળકને દેજો મિત્રો ના નથી કે તો 2 કલાક 3 કલાક આરામથી રમવા દો સવારે 3 કલાક 8 થી 11 કરો 12 વાગે રમવા દો આરામ કરે સુવે સાંજે 5 વાગે મારો વિડીયો જુઓ પછી વિડીયો જોયા પછી હોમવર્ક કરે અને 1 કલાક ગણિત કરો આખું પ્લાનિંગ જો આ રીતે તમે ચાલશો ને મિત્રો 100% મિત્રો આપણે સફળ થશે ઓકે તો આ એક તમારા માટે નાનકડી વાત હતી અને તમારા કઈ રીતે આપણે આગળ વધવું હવેના સમયમાં તો એક આ એક બાબત હતી અને ટેસ્ટ મિત્રો અમે અમારી બુકમાં આપેલી છે ઓકે તમે કે અટકો હોય તમને કઈ ડાઉટ હોય કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો તમે 24 કલાકમાંથી ગમે ત્યારે WhatsApp માં અમને મેસેજ કરી શકો છો અમે તમારા માટે એક મદદરૂપ બનવા તૈયાર છીએ પણ ખાસ રાખજો એમનમ નહીં ખાસ તમે જે દાખલો ન આવડે સીધો ફોટો ન પાડો તમે 3 વાર કરો 4 વાર કરો 4 વાર કર્યા પછી ખોટો પડે તો તમે અમને પૂછો અમે મદદ કરીએ એટલે સુભાષિત કાર્ય કીધું છે ઉદ્દમ સાહસ ધૈર્ય હું બોલું છું યાદ રાખજો સંસ્કૃતમાં ધોરણ 7માં મિત્રો આવે છે આ સુભાષિત ઓકે ઉદ્દમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ એટલે કે ઉદ્દમ સાહસ અને ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ સડે તે વર્તન તે દેવત સહાય કૃત મિત્રો આ 6 ગુણ જો તમારામાં હશે ને તો દેવ તમને મદદ કરે જો તમને જીતુ સર ક્યારે મદદ કરે ને ક્યારે મેરિટમાં આવશે કે તમારું પ્લાનિંગ તમે કેટલા તમે ટાઈમ આપો છો તમારા બાળકને કેટલો તમે સમય આપો છો ઉત્તમ એટલે મહેનત તમારે કરવાની સાહસ તમારે કરવાનું ધૈર્ય ધીરજ તમારામાં હોવી જોઈએ બુદ્ધિ હોવી જોઈએ શક્તિ હોવી જોઈએ પરાક્રમ હોવું જોઈએ કોઈ કરવાનું આ 6 ગુણ હશે ને તો દેવ મદદ કરે છે એમનો દેવ પણ મદદ નથી કરતા
એમાં આપણે પણ નવોદયમાં પાસ થવાના સપના હોય ને તો મિત્રો આપણું આયોજન જોડે થોડું પ્લાનિંગ જરૂરી છે અને મારી મહેનત પણ જરૂરી છે. આ એક મુજબ તમે ચાલજો, અટકો ને અમે તમારી સાથે રહીશું. અપેક્ષા જ્ઞાનકી ટીમ તમામ બાળકો સાથે છે અને નવોદયમાં પાસ થવું છે ઓકે, અને મીઠાઈ પણ આપણે ખાવી છે ઓકે. આ વર્ષે આપણું બેસ્ટ પરફોર્મન્સ તમામ બાળકોનું આવે એવું મારું રિઝલ્ટ લક્ષ્ય મિત્રો કામ કરવું છે. ટેસ્ટ હું પુષ્કળ તમારા માટે કહું છું કે લઈને આવીશ. અત્યારે આપણે ચેપ્ટર્સ પૂરા કરી લે, આકૃતિ વિભાગ પણ પૂરો કરી લે. જે જે બાળકો મિત્રો હજુ બોલું છું, તમે આકૃતિની વાત કરું તો આ આકૃતિ તમારે માટે મિત્રો મેં આપેલી છે. આકૃતિ તો આ ચેપ્ટર વાઇઝ આકૃતિ તમે જવાબ છે મિત્રો, આમાં ઠીક નહીં, તમે ઓએમઆર શીટમાં જ ભરો મિત્રો. તમે જે જવાબ છે ઓએમઆર, દરેક બાળકો ઓએમઆર શીટની પ્રિન્ટ કાઢી લે અને એ ઓએમઆર શીટની અત્યારથી મિત્રો પ્રેક્ટિસ કરો. હું બોલું છું, ફરી બોલું છું, યાદ રાખજો, ઓએમઆર શીટ તમે મિત્રો અત્યારથી પ્રિન્ટ કાઢી લો અને આના જવાબ છે એમાં તમે ફિલઅપ કરો. એ પહેલાનો જવાબ આ બીજા તમે ચેપ્ટર વાઇઝ બાળકને ઓએમઆર આપી દો અને એનું નિરીક્ષણ કરો. જે સર્કલ ઓએમઆર શીટમાં તમારે મિત્રો જે ભરવાના છે એનો પણ મેં વિડીયો અલગથી મૂક્યો છે, તમે જોઈ લેજો. ઓએમઆર શીટ મિત્રો આ એબીસીડી ના જે ચાર ઓપ્શન આપશે ઓએમઆર શીટમાં, આ પહેલો પ્રશ્ન છે આ એ આ બી આ સી અને ડી. મિત્રો આ જે સર્કલ છે સર્કલ મારે કઈ રીતે પૂરા કરવા, મિત્રો ઘણા બાળકો ઉતાવળે આમાં કરી નાખે તો ના ચાલે. આ વસ્તુ મિત્રો મશીનમાં થાય છે, તમારી ઓએમઆર શીટ એક્ઝામની અંદર મશીનમાં જશે તો એ જવાબ તમારો સાચો છે, પણ મશીન તમારી લાગણી જોતું નથી. મશીન ની જે તમે જે ટિક કર્યા છે એ પરફેક્ટ ફોર્મેટમાં હશે, જવાબ સાચો તો એ સાચો આપશે. એટલે તમારે નિરાતે ઓએમઆર શીટ ફિલઅપ કરવાની છે. એની અંદર મિત્રો જે સર્કલ છે નિરાતે તમારે ઘાટી, મિત્રો ઘાટી બોલપેન થી આ રીતે બહાર નો નીકળે, વર્તુળની બહાર કાઢવાનું નથી, આ રીતે આખે આખું પૂરું કરવાનું છે. અને આખે આખું તમે કેમ કે પહેલી જ એક્ઝામ મિત્રો તમે ઓએમઆર શીટ ની તમે આપવા જઈ રહ્યા છો, અત્યાર સુધી આપણે કોઈ એક્ઝામ આ રીતે આપી નથી, તમારી પહેલી એક્ઝામ છે. એટલે હું તમને નાની નાની બાબતોથી સાવચેત સાચવ કરું છું, ધ્યાન દોરું છું. જે રીતે ધામી સરે એની બેબલી માટે પ્રયાસ કર્યો એમ તમે બધા જ કરો, જેથી કરીને ઓએમઆર શીટથી તમે દરેક આકૃતિ કરો, ફકરા તમે ઓએમઆર શીટથી કરો અને ગણિતની ટેસ્ટ તો તમને આઈપી છે મિત્રો. 25-25 પ્રશ્નોની ટેસ્ટ આ બુકમાં ઓલરેડી તમારી આવી ગઈ છે, એ 20-20 ટેસ્ટ તમે પહેલા કમ્પ્લીટ કરી દો. પછી આપણે મિશ્ર જે હું તમને કહું છું એ પણ ટેસ્ટ તમારા માટે હું લઈ આવીશ. 20-20 પ્રશ્નોની મિક્સ 1-5 ચેપ્ટરની હું ટેસ્ટ તમારા માટે બનાવીશ અને તમને વહેલી તકે પહોંચાડીશ ગ્રુપના માધ્યમથી ઓકે. તો આ રીતે પ્લાન કરીએ, 10 તારીખે એક્ઝામ દેવા જાય એની પહેલા હથિયાર તૈયાર થઈ જાય અને તમે બધા સફળ બનો, યશસ્વી બનો એવી અત્યારથી જ અપેક્ષા જ્ઞાનકી ટીમ અને જીતુ સરથી વતી તમામ બાળકોને શુભકામના છે. અને વિજય ભવ થાવ, તમારા માતા પિતાના સપના પૂરા કરો, દેશનું ગૌરવ વધારો એવું કામ કરો એવી આજના દિવસે આજથી જ તમને મિત્રો શુભકામના પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ફરી પાછા મળીશું ગણિતના ટોપિકને આગળ વધારશું. થેન્ક યુ મિત્રો.